હેલો સ્ટુડન્ટ્સ હાઉ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન એટ યુર હોમ ટુડેલ સી સ્ટેન્ડર્ડ એટ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર થ્રી એન્ડ પાર્ટ ટુ સી પાર્ટ ટુ સ્વમૂલ્યાંકન પરદેશની વાત છે ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી દુકાનદારે હા પાડી હવે આ જે વાત છે એ પરદેશની છે પરદેશ એટલે કે બહારના દેશની વાત છે આઉટ ઓફ ઇન્ડિયા ત્યાંના એક સ્ટોરમાં ત્યાં એક સ્ટોરની વાત કહી છે કે જ્યાં એક યુવક દાખલ થાય છે યુવક એટલે મીન્સ બોય એ દાખલ થાય છે અને દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને નમ્રતાથી રિસ્પેક્ટથી વાત કરીને તેણે પબ્લિક ફોન પબ્લિક ફોન એટલે આપણે જે પબ્લિક ફોન યુઝ કરીએ ને ટેલિફોન આવે તે વાપરવાની મંજૂરી માગી અને એ દુકાનદારે હા પાડી યુ યુવકના હાથ મેલા અને ખરાબ હતા મેલા એટલે કે ખરાબ હતા ગંદા હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો એટલે જે ફોન પર વાત કરતો હતો એ સ્પીકર ઓન કરેલું હતું હવે અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો હવે એ ટાઈમે દુકાનમાં અન્ય ગ્રાહક નહીં હતા કસ્ટમર્સ નહીં હતા એટલે પહેલાં જે દુકાનદાર હતા એ ધ્યાનથી આ યુવકની વાત સાંભળી રહ્યા હતા સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી યુવકે કહ્યું મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા શું પૂછ્યું કે મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું લોન એટલે કે શું ગાર્ડનમાં જે ગ્રીન ગ્રીન કલરની ઘાસ જીની જીની ઊગી હોય ને તે તે લોન કાપવાનું કામ તમે મને આપી શકો ખરા હવે સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો નહીં ભાઈ લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે સ્ત્રીએ શું કીધું કેમ લોન કાપવા માટે મેં ઓલરેડી માણસ રાખી લીધેલ છે યુવક બોલ્યો મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ શું કીધું કે તમારે ત્યાં જે માણસ રાખેલ છે તેને તમે જે પગાર આપતા હો તેનાથી તમે મને અડધો આપશે તો પણ હું ચલાવી લઈશ સામે છેડેથી સ્ત્રીએ કહ્યું સામે છેડેથી હવે રિપ્લાય આવ્યો ના ભાઈ હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી યુવકે કહ્યું મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ કે હું લોન જ નહીં કાપીશ પણ ઘરની આજુબાજુ જે રસ્તો હોય તેમાં જે કચરો ઊગી આવે જે ઘસ ઊગી આવે નકામો એ પણ હું સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર એ માટે હું કોઈ પણ વધારાની રકમ પણ નહીં લઈશ હવે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો ના ભાઈ આભાર આભાર એટલે કે થેન્ક યુ નો થેન્ક્સ આપણે કહીએ ને નો થેન્ક્સ મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે શું કીધું એટલે નો મિનિંગ શું થાય કે મારે ત્યાં જે જે માણસ મેં રોક્યો છે તેનાથી હું સંતોષ છું એ જે કામ કરે તેનાથી હું ખુશ છું એટલે મને બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો હવે પેલા મેડમનો રિપ્લાય સાંભળીને આ યુવક તો એકદમ ખુશખુશાલ થઈ ગયો ખુશ થઈ ગયો અને એનો ચમક ખુશીથી ચમકી ઉઠ્યો જે ફેસ હતો મોડાનો એ ખુશીથી ચમકી ઉઠ્યો ચહેરો ખુશખુશાલ થઈ ગયો અને એણે ફોનનું સ્પીકર બંધ કર્યું દુકાનદારનો ફરી એણે એકવાર આભાર માન્યો હવે આપણે પણ કોઈકની વસ્તુ વાપરી હોય તો આપણે કોઈ જગ્યાએ ગયા પણ હોય આપણું કામ થઈ જાય એટલે આપણે થેન્ક યુ બોલીએ ને તેવી જ રીતે અહીંયા એ ગુડ મેનર્સ કહેવાય દુકાનદારનો એણે આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો એ જ વખતે હવે દુકાનદારે એને પાસે બોલાવ્યો અને પછી શું કીધું એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા હોતી કે જરાએ ઉદાસ પણ નહોતો થયો ટૂંકમાં એની એક હુમારી એને સ્પર્શી ગઈ હવે પેલો દુકાનદાર સાંભળી રહ્યો હતો વાત બધી અને એનો ફેસના રિપ્લે રિએક્શન્સ પણ જોઈ રહ્યો હતો એ વખતે આ બધી વાતચીત સાંભળીને દુકાનદાર પણ એને જોઈને ખુશ થઈ ગયો કે પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તે છતાં પણ આ યુવક જરાએ મોડા પર ચહેરા પર નિરાશા નિરાશા ન દેખાઈ અને એ તો હસતો રહ્યો ઉદાસ પણ નહોતો થયો ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ એ ખુશ થઈ ગયો એની ખુમારી જોઈને કોની ખુમારી જોઈને ખુશ થઈ ગયો યુવકની હવે યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું જ્યારે યુવક દુકાનદાર પાસે આવ્યો ત્યારે દુકાનદારે શું કહ્યું યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે કે પેલા મેડમે તને કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ છે એ મને બહુ જ ગમ્યું એ મને સ્પર્શી ગયું છે એ વાત મને સ્પર્શી ગઈ છે એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું ભલે પેલા મેડમે ના પાડી પણ હું તને મારે ત્યાં કામ આપવા તૈયાર છું બોલ મારે ત્યાં કામ કરીશ એને પૂછે છે કે બોલ તું મારે ત્યાં કામ કરીશ કોણ પૂછે દુકાનદાર પેલા યુવકને પૂછે છે એમ કે મારે ત્યાં કામ કરીશ હવે જ્યારે દુકાનદારે પૂછ્યું પોતાને ત્યાં કામ માટે તો પેલા યુવકે હસતા હસતા ના પાડી દુકાનદારને તો અત્યંત નવાઈ લાગી જ્યારે યુવકે ના પાડી ત્યારે દુકાનદારને નવાઈ લાગી એણે કહ્યું પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રિક્સરની આજીજી કરતી રહી આજીજી કરી રહ્યો હતો આજીજી કરવી એટલે કોઈને આપણે પ્લીઝ પ્લીઝ કરીએ ને તેને આજીજી કરવી કહેવાય વિનંતી કરતો હતો કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો કે જેને તને જો કામ જ ન જોઈતું હતું તો તું આવું શા માટે કરતો હતો એવું દુકાનદાર પહેલાં યુવકને પૂછે છે હવે દુકાનદારે પૂછ્યું કે તું એવું શા માટે કરી રહ્યું હતો ત્યારે યુવક હસતા હસતા બોલ્યો નહીં સર હું જ એ મેડમને ત્યાં કામ કરું છું કે પેલો જે કામ કરી રહ્યો માણસ જે છે તે હું પોતે જ છું આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો કે જે હું કામ કરી રહ્યો છું તે કામ મારું એમને કેવું લાગે છે તે તપાસવા માટે મેં ફોન કરેલો હતો જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે દુકાનદારને એક નિર્દોષ મિત આપીને એને વિદાય લીધી દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો સ્વમૂલ્યાંકન એટલે કે પોતે જે કરી રહ્યો છે તે સાચું છે કે નહીં તે પેલો યુવક તપાસી રહ્યો હતો બિરદાવવું એટલે ગુણને વખાણવા તેની કદર કરવી હવે દુકાનદારીને જોતો જ રહ્યો અને ક્યાંય સુધી આ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો કે ખરો છે આ માણસ ખરો છે આ યુવક હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે ઓકે બાય